મારું નામ અર્પિત દડિયા છે. હું 10th સ્ટાન્ડર્ડમાં ભણું છું અને સેન્ટ ફ્રાન્સિસ હાઈસ્કૂલમાં અભ્યાસ કરું છું. 10 પેજ નંબર 10 ઉપર પાઠ બીજો ચાલુ થાય છે, હસ્ત ભારતની કલા, હસ્તકલા અને લલિત કલા. એમાં પહેલાં આપેલું છે, પેઢી દર પેઢી આપણને જે કાંઈ વારસો મળે તેને વારસો કહે છે. પછી મનુષ્ય દ્વારા તેની આવડત, કલા, કૌશલ્ય દ્વારા જે કાંઈ સર્જ્યું કે મેળવવાની કલાને સાંસ્કૃતિક વારસો કહે છે. વેરી ગુડ. એના પછીના પેજ ઉપર ના એની નીચે એ જ પેજમાં નીચે માટીકામ, માટીકામ કલા આપેલું છે. માટીકામ કલામાં માટીથી રમકડા, ઘડા, કોળિયા, કુલડીઓ વગેરે વાસણો બનાવવામાં આવતા હતા. વેરી ગુડ. અત્યારે પણ રાજસ્થાનમાં બિકાનેરમાં પકવેલી માટી માટી મળી આવે છે. એના પછીના પેજ ઉપર બસ બસ એક્સપિરિયન્સ સરે જે મમ્મી પપ્પા વિશે સમજાવ્યું છે એના વિશે હું એક જ કહીશ. આઈ લવ માય મમ્મી પપ્પા. થેન્ક યુ. ધન્યવાદ સર.